નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં દ્વિતીય સત્રમાં પાઠ નંબર 11 આપણું સૂર્યમંડળ વિશે ચર્ચા કરવાના છીએ. જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દેજો, એટલે મારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. પાઠ શરૂ કરીએ મિત્રો. સૌપ્રથમ મિત્રો, સૂર્યમંડળમાં કુલ 9 ગ્રહો આવેલા છે, પણ પ્લૂટોને હવે ગ્રહ તરીકે ગણવામાં નથી આવતો, પણ એ આપણા અભ્યાસક્રમમાં આપેલ છે એટલે તેના વિશે આપણે ચર્ચા કરીશું. જેમાં સૂર્યમંડળમાં સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લૂટો તેનો સમાવેશ થાય છે. તેની ક્રમમાં આપણે ચર્ચા કરવાની છીએ. સૌપ્રથમ મિત્રો સૂર્ય વિશે ચર્ચા કરીએ. તો સૂર્ય એક તારો છે અને તેને ફરતે 99 ગ્રહો તેને ફરતે પ્રદક્ષિણા કરે છે મિત્રો. અને તેને મિત્રો પરિક્રમણ કહેવામાં આવે છે. વળી તે પોતાની ધરી પર આસપાસ ભમરડાની જેમ પણ ફરે છે અને જેને પરિભ્રમણ પણ કહીએ છીએ. મિત્રો નવગ્રહમાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિને તમે આકાશમાં નરી આંખે જોઈ શકો છો. બાકીના ગ્રહો જોવા ટેલિસ્કોપની જરૂર પડે છે. ત્યારબાદ મિત્રો અહીં સૌપ્રથમ બુધ વિશે ચર્ચા કરીએ. તો બુધ એ પૃથ્વીનો સૌથી સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. તેના પર વાતાવરણ નથી, દિવસ રાત લાંબા હોય છે મિત્રો, અને પરિભ્રમણની ગતિ ખૂબ ધીમી છે બુધ પર. ત્યારબાદ શુક્ર વિશે ચર્ચા કરી. તો તે સૌથી તેજસ્વી ગ્રહ છે અને પૃથ્વી પરથી તમે તેમ સૂર્યોદય પહેલાં પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં જોઈ શકો છો શુક્ર ગ્રહને. મારા પર એટલે શુક્ર પર વાતાવરણ છે મિત્રો, પરંતુ શુક્ર પર પાણી વાયુ સ્વરૂપે જોવા મળે છે મિત્રો, અને તેને સવારનો તારો પણ કહેવામાં આવે છે. ત્યારબાદ પૃથ્વી વિશે ચર્ચા કરી. તો પૃથ્વી એક જ એવો માત્ર ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે મિત્રો, જ્યાં સજીવ સૃષ્ટિ ધરાવે છે. વાતાવરણમાં કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ તથા બીજા ઘણા વાયુઓ છે. પાણી મુખ્યત્વે પ્રવાહી સ્વરૂપમાં છે, જેની ભ્રમણકક્ષા પૃથ્વી કરતાં ભ્રમણકક્ષા નાની હોય તે ગ્રહો આંતરિક ગ્રહો કહેવાય છે. જેમ કે બુધ અને શુક્ર એ આંતરિક ગ્રહો છે, અને જેની ભ્રમણકક્ષા પૃથ્વી કરતાં મોટી હોય તે ગ્રહો બાહ્ય ગ્રહો કહેવાય છે. જેમ કે મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લૂટો બાહ્ય ગ્રહો છે. ત્યારબાદ મંગળ. તો મંગળ એ લાલ રંગનો ગ્રહ છે, પૃથ્વીની જેમ પણ વાતાવરણ ધરાવે છે, પણ તે ખૂબ પાતળું વાતાવરણ છે. દિવસ રાતના તાપમાન ખૂબ જ ફેરફાર જોવા મળે છે મિત્રો. ત્યારબાદ ગુરુ. તો સૌર પરિવારના તમામ સભ્યોમાં કદમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે. પૃથ્વી કરતાં 1317 ગણો મોટો છે. સૂર્યમંડળના તમામ ગ્રહો કરતાં ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ ગુરુ ગ્રહ પર છે. તેનો વ્યાસ પૃથ્વી કરતાં 11 ગણો છે અને દળ પૃથ્વી કરતાં 318 ગણું છે. બાકીના ગ્રહોના એક સામટા દળ કરતાં પણ વધુ આ ગ્રહનું દળ છે. ત્યારબાદ શનિ. તો સૌથી સુંદર ગ્રહ છે. ત્યારબાદ તેનો રંગ પીળાશ પડતો છે, નીલા રંગના બર્ફીલા વલયો ધરાવે છે. કદમાં ગુરુ પછી બીજો નંબર આવે છે. ત્યારબાદ યુરેનસ. યુરેનસ પરની આસપાસ પાતળા વલયો આવેલા છે, હાઇડ્રોજન અને એમોનિયા વાયુઓ ધરાવે છે. ત્યારબાદ નેપ્ચ્યુન. નેપ્ચ્યુનની આસપાસ પણ અત્યંત પાતળા વલયો છે અને હાઇડ્રોજન અને હિલિયમ મુખ્ય વાયુઓ છે. ત્યારબાદ પ્લૂટો. તો તે સૌથી દૂરનો ગ્રહ છે અને અંધારિયો ગ્રહ પર કહેવાય છે. ત્યારબાદ અહીં મિત્રો
કોષ્ટકમાં ગ્રહોના નામ આપેલા, તેને એક લક્ષણો આપેલા છે, તો તે તપાસીએ. તો બુધ તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે, શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ છે, પૃથ્વી સજીવ સૃષ્ટિ ધરાવે છે, મંગળ લાલ રંગનો, ગુરુ સૌથી મોટો, શનિ સૌથી સુંદર, અને યુરેનસ પાતળા વલયો ધરાવે છે, નેપચ્યુન અત્યંત પાતળા વલયો ધરાવે છે, અને પ્લુટો અંધારિયો ગ્રહ છે. ત્યારબાદ ઉપગ્રહો વિશે ચર્ચા કરીએ. તો સૂર્યની આસપાસ જેમ ગ્રહો ફરે છે, તેમ ગ્રહોની આસપાસ કેટલાક અવકાશીય પદાર્થો ફરે છે. આ અવકાશીય પદાર્થોને ઉપગ્રહ કહે છે. ગ્રહોની જેમ ઉપગ્રહો પણ પોતાની ધરી પર ફરે છે અને તેના ગ્રહની આસપાસ ચોક્કસ કક્ષામાં ફરે છે. તે સ્વયં પ્રકાશિત નથી હોતા, સૂર્યનો પ્રકાશ દ્વારા પ્રકાશિત થાય છે. શુક્ર અને બુધ સિવાયના તમામ ગ્રહો ઉપગ્રહો ધરાવે છે. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. ત્યારબાદ લઘુ ગ્રહો. તો સૂર્યમંડળના ગ્રહોના નિર્માણ વખતે ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડેલા નાના ખડકોને લઘુ ગ્રહો કહે છે. મંગળ અને ગુરુની કક્ષાની વચ્ચે લઘુ ગ્રહોનો પટ્ટો આવેલો છે, તેઓ પર સૂર્યની ફરતે ફરે છે. ત્યારબાદ ધૂમકેતુ. ધૂમકેતુને આપણે તેના દેખાવ મુજબ પૂંછડીયા તારા તરીકે ઓળખીએ છીએ, પણ ખરેખર તે તારો નથી કે પૂંછડીયા, કાયમી પૂંછડી પણ હોતી નથી. ધૂમકેતુ એ સ્વયં પ્રકાશિત નથી હોતા, પણ સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરતા હોવાથી તે પ્રકાશિત દેખાય છે. મોટાભાગના ધૂમકેતુઓ પ્લુટોને પેલે પાર આવેલા ઊંટના વાદળમાંથી છૂટા પડેલા છે. ત્યારબાદ મિત્રો હેલીના ધૂમકેતુ વિશે ચર્ચા કરી. તો હેલી નામના ધૂમકેતુનો આવર્તકાળ લગભગ 76 વર્ષનો છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો, હેલીના ધૂમકેતુની 1910માં લેવાયેલ ફોટોગ્રાફ છે. અહીં આકૃતિ 11.14માં તમે જોઈ શકો છો. આ હેલીનો ધૂમકેતુ 1986માં દેખાયો હતો. ખગોળશાસ્ત્રમાં અવકાશીય પદાર્થોનું વચ્ચેનું અંતર માપવા માટેનો એકમ પ્રકાશ વર્ષ છે. પ્રકાશના કિરણે 1 વર્ષના સમયમાં કાપેલા અંતરને 1 પ્રકાશ વર્ષ કહે છે. તેથી 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 × 10^12 કિલોમીટર થાય છે. અવકાશીય પદાર્થો એકબીજાથી ખૂબ દૂર આવેલા છે. અંતર માપવા માટેના પ્રમાણભૂત એકમ કિલોમીટર ખૂબ નાનો પડે છે. આથી જ ખગોળીય અંતર માપવા માટે પ્રકાશ વર્ષનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ઉલ્કા અને ઉલ્કા શિલા વિશે ચર્ચા કરીએ. તો ખરતા તારાના નામે ઓળખાતી ઉલ્કાઓ હકીકતમાં કોઈ તારા નથી, પરંતુ અવકાશીય પદાર્થો છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં કોઈ અવકાશીય પદાર્થ પ્રચંડ વેગે પ્રવેશે, ત્યારે ઘર્ષણના કારણે તે સળગી ઉઠે છે. આને પરિણામે આકાશમાં પ્રકાશિત લીસોટા દેખાય છે, જેને ઉલ્કા કહે છે. કેટલાક વિશાળ અવકાશીય પદાર્થ જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે સંપૂર્ણ રીતે સળગી ન જતા તેના ટુકડાઓ પૃથ્વીની સપાટી પર પડે છે, જેને ઉલ્કા શિલા કહે છે. મિત્રો અહીં આ પાઠ પૂરો થાય છે. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.